લેખા જોખા કરવાનો અવસર છે. શું મેળવ્યું શું ગુમાવ્યું એનો સરવાળો અને બાદબાકી કરવાનો અવસર છે. હું ગુજરાતી છું, મને ગુજરાતી હોવાનું ગૌરવ છે. મિત્રો, આ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે સૌએ સ્વર્ણિમ સંકલ્પ કરવાનો છે. અહીંયા જેમની પાસે પોતાના સાધનો છે એ સંકલ્પ કરશે કે વિસનગરના બજારમાંથી 108 એમ્બ્યુલન્સ વાન જતી હશે તો કોઈની જિંદગી બચાવવા માટે હું મારું વાહન સાઈડ પર પાર્ક કરીશ. મારી બહેનો સંકલ્પ કરશે કે સવારમાં વહેલા ઉઠી હું મારા ઘરનું આંગણું સાફ કરી અને કોઈ મારી પડોશણ સૂતી હશે ત્યારે એના ઘરના આંગણામાં કચરો સહેલાઈથી સરકાવી નહીં દઉં પણ કચરા ટોપલીમાં કચરો નાખીશ. એ મારી બહેનો સંકલ્પ કરશે. મારા વિદ્યાર્થી મિત્રો સંકલ્પ કરશે કે જાહેર પરીક્ષામાં ચોરી તો નહીં નહીં ને નહીં. સજ્જનો, આ ગુજરાત કોનું? આ ગુજરાત કોનું? આપણા મનમાં સૌને પ્રશ્ન. દક્ષિણ આફ્રિકાના ત્રીજા વર્ગના ડબ્બામાં મુસાફરી કરતા એક બ્લેક ઇન્ડિયનને કેટલાક ગોરા અફસરોએ ડબ્બામાંથી ધકેલી મૂકી. આપણો બ્લેક ઇન્ડિયન દક્ષિણ આફ્રિકાના પ્લેટફોર્મ ઉપર શિયાળાની કડકડતી ઠંડીમાં ઠૂંફાઈને બેસી રહ્યો. 1915માં એ બ્લેક ઇન્ડિયન ભારત પાછો આવ્યો. પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી હું મને રેલવેના ત્રીજા ડબ્બામાંથી ધક્કો મારી મારીને કાઢનાર, હે અંગ્રેજો, તમને હું ભારતમાંથી એવા તો ધક્કા મારી મારીને કાઢીશ. એ ગાંધીની આ ધરતી છે, એ ગાંધીનું આ ગર્વ ગુજરાત છે. મિત્રો, 50 વર્ષની વિકાસ યાત્રામાં આપણે શું મેળવ્યું શું ગુમાવ્યું એનો સરવાળો બાદબાકી કરીએ તો આપણે સૌને આજે ચિંતન કરવું પડે એવો વિષય આપણી સમક્ષ ઉપસ્થિત થયો. હરિવંશરાય બચ્ચનજીના શબ્દો મને યાદ આવે છે. જીવન કી આપા ધાપી મેં કબ વક્ત મિલા કુછ દેર કહીં પર બેઠે સોચ સકું જો કિયા કહા માના ઉસ પે ક્યા બુરા બના. આજે આપણા સૌની સમક્ષ એક ગુંજાવતો પ્રશ્ન છે. દીકરીઓની ઘટતી જતી સંખ્યા આપણા સમાજ માટે કલંકરૂપ પ્રશ્ન છે. હમણાં એનાઉન્સર બેન વાત કરતા હતા કે સમગ્ર હિન્દુસ્તાનમાં ગુજરાત દીકરીઓની ઘટતી જતી સંખ્યા માટે પહેલા નંબરે, એમાં મહેસાણા જિલ્લો, મહેસાણા જિલ્લાનું વિસનગર શહેર બીજા ક્રમે આવે છે. કેવી વિકૃત મનોદશા! દીકરીને ગર્ભમાંથી આવતી રોકવી કેવી નરાધમ માનસિક, અને આપણને ક્યાં લઈ જશે? વિસનગરના બજારમાંથી 14 વર્ષની કિશોરીથી માંડી અને 84 વર્ષની વૃદ્ધા ભર બપોરે સલામત રીતે પસાર નહીં થઈ શકે. એટલે મિત્રો,